नमस्कार विद्यार्थी मित्रों, आज हूँ तमने समझावा जा रही छू ते धोरण सात जेमनु पाठ चार बेखानानो परिग्रह। तो विद्यार्थी मित्रों, परिग्रह एटले शू? तो के परिग्रह एटले के संग्रह करवानु मानसिक वलन, खप करता वधारे वापरवु तेने परिग्रह कहेवाय छे। तो बेखानानो परिग्रह पाठना लेखक छे मनुबहेन गांधी। मनुबहेन गांधी छे एमनो जन्म कराचीमां थयो हतो। तेओ महात्मा गांधीना पितराई भाई जसवंतलालना पोत्री हता। बापूना अंतेवासी रहेला बहेनने बापूना जीवन प्रसंगो सुंदर शैलीमां निरूप्या छे। विराट दर्शन अने बापू मारी मां तेमना जाणीता पुस्तको छे। तो विद्यार्थी मित्रों, आ पाठ छे ए आखो प्रेरक प्रसंग छे। हवे प्रेरक प्रसंग कोने कहेवाय छे? तो कि जेमांथी आपणने कंईक प्रेरणा मळती होय छे तेने प्रेरक प्रसंग कहेवाय छे। आ पाठમાં જે ગાંધીજી છે એ એમની જે પ્રપોત્રી છે એ છે મનુબહેન છે। એમણે બાપુ માટે ટ્રેનના ડબ્બા છે એ બે ખાના છે એ બે ખાનાવાળો ડબ્બો રાખેલો હતો ટ્રેનનો। અને ગાંધીજી છે એ તો આપણને બધાને ખબર જ છે કે ખપ પૂરતું જ વાપરતા હતા, અને એ ખપ કરતાં વાપરવું ને એને એક પ્રકારની હિંસા ગણતા હતા। તો અહીંયા ગાંધીજી છે એ જ્યારે મનુબહેન બે ખાનાનો ડબ્બો રાખે છે ત્યારે ગાંધીજીને એ વસ્તુ પસંદ છે નહીં। એટલે આપણને આ પાઠમાંથી એમના માટેની એ પ્રેરણા મળે છે કે આપણે ખપ કરતાં વાપરવું જોઈએ નહીં। એમનો એક આખો એક અહીંયા પ્રેરક પ્રસંગ આપેલો છે। જ્યારે ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજી છે ને એને નોહાખલીના બિહારના યજ્ઞમાં, હવે યજ્ઞ એટલે તો કે લોકસેવાનું કાર્ય કરવું, તો એણે જ્યારે બિહારમાં એ લોકસેવાનું કાર્ય કરવા માટે ત્યાં ગયા હતા અને ત્યાં એણે બહુ સારી રીતે સાહસપૂર્ણ કામ પૂર્ણ કરેલું, ત્યારે એને પહેલી વહેલી વાર જ ત્યારે લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું। અને ત્યારે વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને, વાઇસરોય એટલે કે અંગ્રેજોના સમયના ભારતનો સર્વોચ્ચ અંગ્રેજ અધિકારી, તેમને વાઇસરોય કહેવાય છે, ત્યારે વાઇસરોય બાપુજીને વિમાનમાં મળવા માટે બોલાવેલા। પણ ગાંધીજી છે ને એ વિમાનમાં મળવા જવા માટેનો ઇનકાર કરે છે। શું કામ? તો ગાંધીજી કહે છે કે જે વાહનોમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેવી રીતે બેસાય? ગરીબ લોકો છે બરાબર, એ કંઈ વિમાનમાં મુસાફરી તો કરી નથી શકવાના, એટલે માટે ગાંધીજી આ વાતનો સદંતર ઇનકાર કરે છે અને કહે છે કે ટ્રેનમાં પણ હું મારું કામ તો સારી રીતે કરી શકીશ, એટલા માટે હું તો આગગાડીમાં જ આવીશ, એવો ગાંધીજી નિશ્ચય કરી લે છે। જ્યારે ગાંધીજી છે એ વાઇસરોયને મળવા જાય છે ત્યારે ગરમી અસહ્ય હતી, બહુ જ ગરમી હતી, અને ત્યાં પહોંચવા માટેનો 24 કલાકનો રસ્તો હતો। અને વળી પાછું સ્ટેશને જ્યારે બાપુજીને મળવા માટે હજારોની મેદની જામતી હતી, કેટલા લોકો ગાંધી બાપુને મળવા માટે આવતા હતા, છતાં પણ તેને પોતાને જે તકલીફ પડશે એ તકલીફની એમને કંઈ ખેવના હતી નહીં। ખેવના એટલે કે કાળજી, એમને કોઈ કાળજી હતી નહીં। એટલે એમણે મનુબહેનને બોલાવીને કહ્યું કે જો આ યજ્ઞમાં એટલે કે આ સેવાનું કાર્ય કરવા માટે જઈએ છીએ ને એમાં તું એકલી જ મારી સાથે છો, એટલે દિલ્હીમાં હું પહેલે વહેલી વખત જ હું જાઉં છું, એમાં જો નોવાખલી જતાં મેં નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ મારે જવું છે અને ત્યાં જ મારે મરવું છે, એટલા માટે મેં મારા સાથીઓને છૂટા કર્યા, પણ તને આ મારે યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં તને રજા આપી છે, તું સાથે જ રહેજે, એટલે જેમ નોવાખલીમાં બધાને છોડીને આવ્યો છું ને તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ છે, હુન્નર એટલે કે કાળી કલા કારીગરાઈ વગેરે જે તે એને મૃદુલાબહેન રહેશે, મૃદુલાબહેન છે ને એ મારા વતી બધું જ સંભાળશે અને કામ કરી લેશે, પણ તને છોડીને મારાથી કેમ જવાય, એટલે તને હું મારી સાથે જ લઈ જઈશ, એ તું પણ નહીં ઈચ્છે કે હું તને છોડીને જઈ શકું એમ, એટલે તારે મારી સાથે જ આવવાનું રહ્યું, તારે છે ને ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો રેલવેનો ત્રીજા વર્ગનો ડબ્બો એ તારે પસંદ કરવાનો છે, પણ જોજો
એમાં તારી ઘણી બધી કસોટી છે હો, એટલે કે તારી ઘણી બધી એમાં કસોટી થશે, એમાં તારે ધ્યાન રાખવાનું છે. ગાંધીજી છે એ પેલા મનુબહેનને આવી રીતે સૂચના આપી અને એને કહે છે કે તારે ત્રીજા વર્ગનો ડબ્બો એ તારે પસંદ કરવાનો છે. એટલે મનુબહેન તો એ લોકો જાય છે, ત્યારે મનુબહેન છે ને ઓછામાં ઓછો સામાન તો લીધો, પણ એને એવું થયું કે સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શન કરવા માટે આટલી બધી ભીડ જામશે અને ગાંધીજીને થોડી વાર પણ આરામ નહીં થાય, અને પાછું ફંડ પણ ગણવું પડશે, કાઉન્ટ કરવું પડે ફંડને, જેટલું ફાળો આવે એટલું બધું પૈસા એને કાઉન્ટ કરવા પડે, તો એ બધો જ અવાજ આવશે. આમ વિચારી ગાંધીજી માટે મનુબહેન છે બે ખાનાનો ડબ્બો પસંદ કરે છે. એક ખાનું છે એ સામાન રાખવા માટે રાખે છે અને બીજા ખાનામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવા માટેનું રાખે છે. પછી પટનાથી દિલ્હી જતી ટ્રેન છે ને સવારે 9:30 વાગે ઉપડે છે, અને બાપુજી અને હું 9:25 મિનિટે ત્યાં સ્ટેશને આવ્યા, એટલે કે 9:30માં 5 મિનિટની વાર હતી ને ત્યારે ત્યાં આવી જાય છે. ત્યારે લોકોની ભીડ પણ અસહ્ય હતી અને એમાં પણ અમે લોકો ચડી ગયા. બાપુજી તો 1 ને 1 મિનિટનો સદુપયોગ કરનારા, એટલે એને 5 મિનિટમાં તો ફંડ ઉઘરાવી પણ નાખ્યું અને 9:30 વાગ્યે અમારી ટ્રેન ચાલતી થઈ ગઈ. ગરમીના દિવસોમાં ગાંધીજી છે ને એ બપોરનું ભોજન 10 વાગ્યે લઈ લેતા હતા, એટલે ગાંધીજી માટે મનુબહેન કહે છે કે મેં તો બીજા ખાનામાં જઈ અને સામાન ખોલી પૂજ્ય ગાંધીજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ, અને થોડી વારે પૂજ્ય બાપુજી છે એક ખાનામાં આવ્યા અને બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું કે ક્યાં હતી તું અત્યાર સુધી, એટલે મનુબહેન કહે છે કે અહીં હું ખાવાનું તૈયાર કરતી હતી. એટલે ગાંધીજી છે ને એને બારીમાંથી જરાક નજર નાખવાનું કહે છે કે તું જરાક બારીમાં નજર નાખીને જોતો જરાક. એટલે મને ભાન આવી ગયું, મનુબહેન કહે છે કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે કે મને બાપુજીએ મને બારીની બહાર લટકતા લોકો ત્યાં છે મને જોવાનું કહ્યું છે, એટલે કે મને આવી રીતે મને મીઠો ઠપકો આપ્યો છે કે તું જરાક જોતો ખરા બારીની બહાર કેટલા લોકો બારીની બહાર લટકતા ઊભા છે, અને તે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો છે, આ બીજા ખાનાનું તે કહ્યું હતું. ગાંધીજી કહે છે, એટલે કહે છે કે મેં કહ્યું હતું, હા બાપુજી હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ ઉપર દૂધ ગરમ કરું છું, વાસણો સાફ કરું છું, તેથી તમને કંઈ તકલીફ પડશે નહીં, એટલા માટે મેં બીજો ખાનાવાળો ડબ્બો છે એ મેં પસંદ કર્યો છે. એટલે ગાંધીજી કહે છે કે જો કેવો લૂલો બચાવ, લૂલો એટલે કે પાંગળો, કેવો પોતાનો બચાવ કરે છે, આંધળો પ્રેમ નહીં આનું નામ કહેવાય, કે એને એટલો બધો મારા પ્રત્યે પ્રેમ છે એટલે મને એ મારા માટે બીજો બે ખાનાવાળા ડબ્બા પસંદ કરે છે. તને ખબર છે બેટા, મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે મને કહેવામાં આવેલું હતું, મને લોર્ડ માઉન્ટેન બેટને મને કહેલું જ હતું વાઇસરોયે કે તમે ટ્રેનમાં નહીં પણ તમે વિમાનમાં આવો, છતાં પણ મેં એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે એ મને કેવી રીતે પોસાય, હું તો 1-1 રૂપિયાનો વિચાર કરવાવાળો, વાપરું તો એ વિચાર કરવાળો, હું તો રહ્યો રોભ્યો, એટલે મને તો આ બિલકુલ ન પોસાય, અને તે આજે તો આ વધારાનું ખાનું માગ્યું. મને બેટા જો સલૂન માગ્યું હોત ને, સલૂન એટલે કે ઘરની જેવી સગવડ હોય ને એવો જે ડબ્બો મળે ને એને સલૂન કહેવાય છે, તો મને આવો ડબ્બો પણ મને મળતો હતો, પણ મને એ શોભત કે નહીં તું વિચાર કર, અને તે આ બીજું ખાનું લીધું છે, તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને તે આ બધું કર્યું છે, પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, મારે તને સદગુણ આપવા છે, મારે તને નીચે પછાડવી નથી, એ તારે સમજવું જોઈએ, અને સમજી હોત ને તો તે આ કહી રહ્યો જે કર્યું છે ને એ તે ન કર્યું હોત. હવે એનું પ્રાયશ્ચિત એ છે કે તું બધો જ પ્રાયશ્ચિત કોને કહેવામાં આવે છે, તો કે જે આપણા પાપના નિવારણ માટે કરવામાં આવેલું તપ એને પ્રાયશ્ચિત કહેવાય છે. તો જે તે આ કરેલું છે એના માટે મારે એક પ્રાયશ્ચિત કરવું પડે, એના માટે તું એક કામ કર, આ બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ને ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજો. હું એટલે ગનુબહેન કહે છે કે હું તો એકદમ થરથર કાપતી હતી, સામાન તો ખસેડ્યો પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે, ઘણી વખત આવી નાની ભૂલ કરે ને બીજાની ભૂલ હોય ને ત્યારે ગાંધી બાપુ છે ને એ પોતાની ભૂલ ગણી અને એક ટાઈમ જમવાનું છોડી દે છે, એના માટે મને મોટી ચિંતા થાય છે.
અને વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાતવાનું, ભણવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું હોય ને એટલું જ કામ મુસાફરીના સમયે પણ ગાંધીજી આ બધું જ કામ ચાલુ રાખતા હતા. અંતે સ્ટેશન આવ્યું અને બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા અને એણે મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે. પૌત્રી એટલે કે પુત્રની પુત્રી, એ મારી પૌત્રી છે. પણ એ બિચારી છે ને ભોળી છે, હજુ એને કદાચ સમજ નહીં હોય, તેથી જ આ બંને ખાનાવાળો ડબ્બો એણે પસંદ કર્યો છે. એમાં એનો દોષ નથી, દોષ છે ને એ મારો છે. ગાંધીબાપુ પોતાનો દોષ ગણે છે. શું કામ? ગાંધીબાપુ કહે છે કે મારી અધૂરી કેળવણી હશે ને એટલે જ મારી છોકરીએ આવું કર્યું છે. કેળવણી એટલે કે શિક્ષણ. એટલે ગાંધીબાપુ પોતાના ઉપર દોષ લઈ લે છે, કહે છે કે મારી કેળવણી અધૂરી હશે, હવે મારે એને બંનેને પ્રાયશ્ચિત કરવું રહ્યું છે, એટલે મારે આ ખાનું ખાલી કરી નાખવું છે અને તેનો ઉપયોગ તમે વધારાના જે પેસેન્જરો લટકે છે ને તેના માટે કરો, અને તે મારું એટલે મારું દુઃખ છે ને એ હળવું થઈ જશે. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી કે અરે બાપુજી, ક્યાં મને તમે એવા હતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું કે હું તો એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં, તમે શું કામ આવું કરો છો. ગાંધી બાપુજીને કહે છે, એને આજીજી કરે છે. એટલે બાપુજી કહે છે કે બીજો ડબ્બો તો જોડાવવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો તમે. જે ન જોઈતું હોય ને એ છતાં આપણને વધારે મળે ને તે આપણે વાપરીએ ને, એક પ્રકારની હિંસા કહેવાય છે. ગાંધી બાપુ તેને હિંસા ગણે છે. મળતી સગવડનો દુરુપયોગ કરવો એ આ છોકરીને તમે બગાડવા માગો છો. બિચારા સ્ટેશન માસ્તર છે ને એ ઝંખવાણા પડી જાય, મતલબ કે શર્મિંદા થઈ જાય છે. અંતે તેને બાપુજીનું કહેવું છે એ માનવું પડ્યું. એ તો ગાંધી બાપુ છે, એ તો આપણા હિન્દુસ્તાનના પિતા હતા. એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે એ એમનાથી કેમ સહન થઈ શકે. એટલે લટકતા લોકોની જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો, મનુબહેન કહે છે. અને મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, ભલે એટલો ઠપકો એ વખતે મને વસમો અઘરો લાગ્યો હતો, પણ આજે એ ઠપકો છે ને એ મારા જીવનમાં એની કિંમત છે ને એ અમૂલ્ય થઈ પડી છે. અને ખરેખર આપણને આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડતર થયું હતું, મનુબહેન કહે છે. મને આવી રીતે ઠપકા મરેલા હતા ને, જ્યારે આપણને કોઈ ક્યારેય કહે છે ને ત્યારે આપણને થોડુંક સહન ન થઈ શકે, પણ જ્યારે આપણને ઠપકો મળે છે અને આપણે સહન કરીએ છીએ એમાં જ આપણું જીવનનું ઘડતર રહેલું છે, એમાં જ આપણા જીવનનું ઘડતર થાય છે. એટલે મનુબહેન કહે છે કે ભલે મને ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, છતાં પણ મને મારા જીવનની જેવી ઘડતરનો લાવો મળ્યો ને, આ જે ઘડતરનો લાવો મળ્યો એ મને આખું જીવન પર્યંત, એટલે આજીવન જીવનના અંત સુધી મને આ યાદગીરી રહી છે અને મને મારું જીવનનું ઘડતર થયું છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે, અહીંયા આપણને એ આપણને પ્રેરણા મળે છે કે આપણે આપણા જીવનમાં જે વસ્તુ જોઈતી હોય, જે વસ્તુ આપણને સગવડ મળે છે, તેનો આપણે જોઈતા પૂરતો જ, આપણે તેનો ખપ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5-4 બે ખાનાનો પરિગ્રહ જેમની માહિતી મેળવી ચૂક્યા છીએ. પછીના વિડીયો લેક્ચરમાં આપણે 5 ની માહિતી મેળવીશું. નમસ્કાર. થેન્ક યુ.